પ્રભાતસિંહ ચૌહાણ છેલ્લા થોડાક દિવસથી બીમાર જણાઈ રહ્યા છે, શું છે કારણ, સાથે જ તેઓનો શું દાવો છે તે તમામ મુદ્દે વાત કરીશું. આપની બીમારીનું કારણ શું અને કેટલા સમયથી આ બીમાર છો? આમ તો 11 ડિસેમ્બરથી તો 8 જાન્યુઆરી સુધી પાર્લામેન્ટ હતી, હું એક પણ દિવસ એબસન્ટ નથી. સદાય મારી કામને માટે ફૂલ હાજરી હોય છે. હવે દિલ્હીનું વાતાવરણ એટલું પોલ્યુશન ખરાબ છે સર, કે દિલ્હીની આજુબાજુ હરિયાણા, પંજાબ જે પેઢી એટલે ડોંગર પકવતો પ્રદેશ છે, ડોંગર કાઢી લીધા પછી જે એની પરાલી રહે છે એને એ લોકો ફૂંકી મારે છે, આગ ચોંપી દે છે, અને એના કારણે એનો જે ધૂમ્ર હોય છે એ દિલ્હી ઉપર એટલું બધું વરસી જાય છે કે ના પૂછો વાત. એક તો એ વત્તા દિલ્હીમાં હવે 2.5 કરોડની વસ્તી થઈ ગઈ સાહેબ, અને 2 કરોડથી વધારે વાહનો થઈ ગયા છે, એટલે દિલ્હીનું પોલ્યુશન એટલું બધું ખરાબ થઈ ગયું છે સાહેબ, ના પૂછો વાત. પાર્લામેન્ટ દિલ્હીની વચ્ચે મધ્ય હવે પાર્લામેન્ટ થઈ ગઈ છે, એટલે ચોફેર બાજુથી તમે જુઓ છારી તરફથી વાહનોનો મારો પાર્લામેન્ટ સામે હોય છે, અને એને કારણે પ્રદૂષણ એટલું ખરાબ થયું છે કે ઘણા ઘણા સાંસદો, ઝારખંડના 2-3 જેટલા સાંસદો પણ બીમાર પડ્યા છે. અમને પણ પોલ્યુશન નડી છે, બીમાર થઈ ગયો છું, અને છેલ્લા 8-10 દિવસથી બીમારીમાં હું સપડાયેલો છું. એટલે મારી તો જ્યારે હવે નરેન્દ્રભાઈ જેવા વડાપ્રધાન બન્યા હોય તો મારી તો વિનંતી છે કે હવે તો ખરેખર પાર્લામેન્ટની જગ્યા બદલવી જોઈએ. 543 સીટની પાર્લામેન્ટ છે, પણ જ્યારે સંયુક્ત બેઠક હોય છે ત્યારે રાજ્યસભાના સભ્ય આવે તો પણ હવે બેસી શકતા નથી. એટલે હવે આ પાર્લામેન્ટ દિલ્હીની બહાર લઈ જવી જોઈએ, અને નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી આ શક્ય છે સર, કે જેથી કરી પાર્લામેન્ટ બહાર જતી રહે, વાતાવરણ સુધરે, વત્તા પોલ્યુશન સુધરે, લોકોની બીમારી રોકી શકાય. આ એક અગત્યની વસ્તુ છે સાહેબ. પ્રભાસિંહજી, તમારી સાંસદો જોડે વાત થતી હશે, બધા લોકો શું કહે તમારા પોતા, એટલે તમે જ્યારે દિલ્હીમાં હોય અથવા પાર્લામેન્ટમાં, શું શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, શું થતું? શ્વાસોશ્વાસ લેવામાં એટલી બધી તકલીફ પડે છે સાહેબ કે ઘણી વખત એટલા બધા ઊંડા શ્વાસ લેવા પડે કે જેના કારણે આપણને ઓક્સિજન પણ મળતો નથી, એવી સ્થિતિનું સાહેબ ત્યાં સર્જન થયું છે સર. એટલે આમ તો રાત ઠંડી પણ એટલી જ પડે છે સર, અને ઠંડીને કારણે જો આપણે હીટર ચડાવીને સૂઈ જઈએ તો ઓક્સિજન ખલાસ થઈ જાય, અંગારવાયુ પેદા થઈ જાય, એટલે બીમારીનું મોટું કારણ આ પણ છે સાહેબ. આ સ્થિતિ દિલ્હીની છે સાહેબ. બધા સાંસદોમાં શું ચર્ચા થતી હોય? એ મુદ્દે ચર્ચા તો થતી હશે સાંસદોમાં, એક જ ચર્ચા કે હવે પાર્લામેન્ટની જગ્યા બદલવી જોઈએ, અને દિલ્હીથી 15-25 કિલોમીટર દૂર નવું સંસદ ભવન બનાવવું જોઈએ, એ અત્યારની તાતી જરૂરિયાત છે સર. તમે ક્યારે કોઈ રજૂઆત કરી અથવા વિચારતા હોય કે ના રજૂઆત કરવી જોઈએ? આવી રજૂઆત કરવી જોઈએ એનું કરવાનો, અને વડાપ્રધાનશ્રીને હું પત્ર પણ લખવાનો છું આ બાબતે સાહેબ, કારણ કે અમે કશું છૂપું રાખવાની કોઈ જરૂર જ નથી સાહેબ, કારણ કે નોન કરપ્શન અને નિર્વ્યસન મારું જમા પાસું છે સાહેબ, વત્તા હાજરી મારી ફૂલ, વત્તા તમે જુઓ તો આ વર્ષે પણ દર વર્ષે મારી ગ્રાન્ટ 5 કરોડની ગ્રાન્ટ બધાની પહેલાં હું એનો યુઝ કરું છું, મારી 1 રૂપિયાની પણ એમાં ટકાવારી નથી હોતી સાહેબ. અત્યારે પણ મારી પાસે મારી ગ્રાન્ટ વપરાતો અત્યારે 12 કરોડની દરખાસ્તો મારી પાસે પડી છે, અને ઘણા બધા એમપીઓ ગુજરાતના કે બહારના જેની આવી MP LED જે પડી હોય એ મને આપે તો એનો સુચારુ ઉપયોગ આજે પણ હું કરી શકું એમ છું સાહેબ. મારા મત વિસ્તારમાંથી કોઈ બી ફરિયાદ નહીં આવે કે પ્રભાસિંહે મારું કોઈ કામ ના કર્યું, અમને ધક્કા ખવડાવ્યો, કોઈ કહી જ નહીં શકે. ગુજરાતના સાંસદો આ પોલ્યુશનને લઈને અથવા તો પાર્લામેન્ટ ભવનને લઈને શું વાત કરે? તમારી ક્યારે વાત થઈ કોઈની જોડે? હા જી, આમ તો અમે જ્યારે જનરલ બેસીએ ત્યારે હું આ ચર્ચા કાઢું કે આવા જગ્યા બદલવી જોઈએ, કારણ કે પોલ્યુશનથી ત્રાહિમામ, દિલ્હી તો દિલ્હી પણ બધા સાંસદો બધા ત્રાહિમામ પ્રોકારી ગયા છે, એટલે બદલવું જોઈએ. આવી ચર્ચા હું કરું છું. તો ક્યારે એવું ના થયું બહુ થઈ ગયું સાંસદ નથી જવું? ના, એવું તો ના થાય સાહેબ,
કારણ કે શિસ્તમાં તો રહેવું જ પડે. પાર્ટી આદેશ કરે એ શિરે ચડાવવું એ મારો ધર્મ છે સાહેબ. તમે અધ્યક્ષને મળવાનું વિચારતા હતા, પાર્લામેન્ટનું વહન જે કરતા હોય લોકોને આ મુદ્દે કેવી રીતે રજૂઆત કરશો, વિસ્તૃતથી જો બતાવી શકો તો. એ તો જે વખતે રિસેસ હોય સર, તે વખતે સેન્ટ્રલ હોલમાં બધા ભેગા બેસીએ, ત્યારે દરેક પાર્ટીવાળા ભેગા બેસીએ, તે વખત આ ચર્ચાઓ થઈ શકે, જાહેરમાં ચર્ચાઓ કરી શકાય. પણ આ ઐતિહાસિક બિલ્ડિંગ આપ કહો છો બદલવું જોઈએ, તો ઇતિહાસનું સ્વાસ્થ્ય બી તો બગડી જાય જો બદલીએ તો. સાહેબ એ ના જોવાય સાહેબ, અંગ્રેજો ગયા, સાપ ગયા અને લીસોટા રહી ગયા, હવે શું સાહેબ? હવે તો આપણે સ્વતંત્ર છીએ, આપણે સ્વતંત્ર આપણો કારભાર ચલાવીએ છીએ, તો આપણે આપણી રીતે આપણો વિચાર કરીને આપણું અલગ કરી નાખવું જોઈએ. તો દિલ્હી પ્રદૂષણના ભરડામાં આવી ગયું છે અને પ્રભાતસિંહ ચૌહાણ છે તે ત્રસ્ત થઈ ગયા છે. પ્રભાતસિંહ ચૌહાણ જ નહીં, તેમનું જે આ નિવેદન હતું તેને સમર્થન આપ્યું છે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ. દિલ્હીમાં પ્રદૂષણ વધ્યાની વાતનું તેમણે સમર્થન કર્યું, પરંતુ સંસદ ભવન ખસેડવાની વાત પણ તેમણે પ્રહાર કર્યો. એ વાત સાચી છે કે દિલ્હીની અંદર પ્રદૂષણ જે છે, માનવસર્જિત પ્રદૂષણ, એણે ગંભીર સ્વરૂપ દાખલ કર્યું છે. એટલે એનો ઉપાય જો કરવામાં નહીં આવે તો એ ખૂબ જ ઘાતક નીવડવાનું છે. પરંતુ એમણે જે સંસદ ભવનને બહાર લઈ જવાની વાત છે, એ વાત હાસ્યાસ્પદ છે. ખરેખર એમણે એ માગણી કરવી જોઈએ કે દિલ્હીની કેજરીવાલ સરકાર અને જે દિલ્હીની નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપની સરકાર છે, આ બંને સરકારોને જો દૂર કરવામાં આવે તો આપોઆપ પ્રદૂષણ છે ત્યાંનું એ ઘટી જશે. તો પ્રભાતસિંહ ચૌહાણ દિલ્હીમાં ભલે પ્રદૂષણ હોવાની વાત કરી રહ્યા હોય, પરંતુ પંચમહાલનું વાતાવરણ આવતી ચૂંટણીમાં તેમના માટે અનુકૂળ હોવાનો તેમણે દાવો કર્યો. પ્રભાતસિંહનું કહેવું છે કે આવતી ચૂંટણીમાં તેમની ટિકિટ પાકી છે અને સાંસદ તેઓ જ બનશે. આપ વાત કરશો પણ ટર્મ તો પૂરી થવાય, તમે હવે કેવી રીતે વાત કરશો? એનો શું ભરોસો કે ફરીથી પણ તમે સાંસદ હશો? હા, ફરીથી મને સમજ પૂરો વિશ્વાસ છે, ફરી પણ ટિકિટ ફાઇનલ જ છે સર. જીતવાનું 3 લાખથી વધારે વોટથી પણ ફાઇનલ છે, કોઈ સવાલ નથી. હું તો પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલો છું સાહેબ. ગ્રામ પંચાયતના 3જા વોર્ડના સભ્યોમાંથી સરપંચ, તાલુકાનો સભ્ય, જિલ્લાનો સભ્ય, ધારાસભ્ય, મંત્રી 10 વાર રહી શક્યો અને પછી પાછો મને છેક દિલ્હી મૂક્યો હતો તો હારવા માટે. પણ શંકરસિંહ અમે પણ હું જીતી ગયો હતો 2009માં, અને હવે જ્યારે 14માં ફરી ચૂંટણી આવી તો ફરી મારી અમે અમૂલ ડેરીના ચેરમેન આવ્યા, એમને પણ 1,72,000થી હરાયા હતા. ટિકિટ પણ ફાઇનલ જ છે સાહેબ. અમે જે 26 સંસદો છે, 26 ટિકિટ ફાઇનલ છે, 26 સીટ જીતવાના છીએ. ગુજરાતમાં તો કોઈ સવાલ જ નથી સર. પણ પાર્ટી જોડે વાત, કારણ કે ચૂંટણીના તો 4-5 મહિના જ બચે, 4 મહિના જ હશે વધુમાં વધુ. આ સંજોગોમાં આપ દાવો કરો છો કે ટિકિટ ફાઇનલ છે, તો શું પાર્ટીના અગ્રીમ નેતાઓ સાથે તો શિષદ નેતૃત્વ તમારું જે ક્રમની જોડે વાત થઈ સર? સવાલ જ થઈ, મને મારી જાત ઉપર એટલો વિશ્વાસ છે. અમે એક પાઠ ભણ્યા હતા, એ વિલ ફાઇનલ મન હોય તો માળવે જવાય. તમારે નક્કી કરવું પડે શું કરવું છે, તમે નક્કી કરો, એ લક્ષ્ય તમે વેધી જ શકો, કોઈ સવાલ નથી. તમારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ સર. પાર્ટી ઉપર? પાર્ટી ઉપર સંપૂર્ણ છે જ સાહેબ. તો સપોઝ એવું વિશ્વાસ તમે મૂકો, પાર્ટીએ વિશ્વાસ ન મૂક્યો તો? મૂકે જ પાર્ટી મારી પર. મારું કોઈ એવું કામ નથી કે પાર્ટી પર મારી ઉપર અવિશ્વાસ કરે, એવું એક પણ કૃત્ય મારું નથી સાહેબ. તમારો મન શું કહે છે? તમે કહ્યું મન હોય તો માળવે જવાય. માળવે એટલે કે દિલ્હી લોકસભા સુધી? શું 19ની ટર્મ પૂરતી જવા માંગો છો કે એના પછી પણ? શું એના પછી પણ સાહેબ? એના પછી પણ પાર્ટી મારી કદર કરવાની જ છે સાહેબ. કારણ કે આ વિસ્તાર જેવો મેં બનાવ્યો છે ને સર, કે મારી પાસેથી કોઈની રજાય નહીં. દર રવિવારે લોક અદાલત થાય, દર સોમવારે શહેરમાં બેઠો હું, ગોધરા બેઠો હું, કામ કરું, મારી પાસે કોઈ નિરાશ જાય જ નહીં. આજે પણ તમે જોયું હોય, આજે સિવિલ હોસ્પિટલમાં સંસદીય બાબતાને અમારી જે આરોગ્યની સેવાઓ હતી એમાં પણ હું હાજર જ હતો સાહેબ. એટલે કોઈ સવાલ જ નથી. જો તમારી પહેલી ટર્મ પૂરી થઈ, હા, 14માં બીજી ટર્મ જે 19માં પૂરી થશે, આપ જે રીતે કહી રહ્યા છો કે તમે ઉમેદવાર જશો, જીતનો દાવો પણ કરી રહ્યા, તો સ્વાભાવિક રીતે જ ઉંમરની સાથે સાથે રાજકીય રીતે પણ સિનિયર પૈકીના એક હશો તમે.
આ સંજોગોમાં માત્ર પ્રભાતસિંહજી સાંસદ બની રહ્યા કે મંત્રી પણ ખરા? ના, મંત્રી તો માફ કરો, કારણ કે જે મંત્રી બને ને બીજો કે ચૂંટણી આ રીતે, મારે પબ્લિકની સેવા કરવાની છે, મારો મંત્રી બનીને મેવા નથી કરવા સાહેબ, કારણ કે મેં ના કહ્યું નોન કરપ્શન ને નિર્વેશન મારું જમા પાછું છે સાહેબ. હું 5 વખત ગોધરા તાલુકાનો હોવા છતાં કાલોલમાં એમએલએ તરીકે 5 વખત ચૂંટાયો છું સાહેબ, અને 5-6 વખત મારી હોમેવાળાની બધા ડિપોઝિટ જાય. તમે જે વાત કરી કે મંત્રી બને હારી જાય, તો તમારા પાડોશના એક સાંસદ મંત્રી, બનાસકાંઠા હરિભાઈ બી મંત્રી, તમે તો કેવી રીતે 26 દાવો કરો? એ અમને પૂછ્યું, મારાથી એમને વિશે નિવેદન. મને એક સાંસદ બનવાનું સવારથી તમારું મન છે, વધુ શું કરવાનું બાકી રહી ગયું જે કરવા માંગો છો? લોકસેવા, બસ. મારી પાસે કોઈ પણ કામ લઈને આવે નિરાશ ના જવા જોઈએ, કોઈને કોઈ રસ્તો કાઢીને હું કામ કરું સાહેબ, ગમે એવું કામ લઈને આવે હું રસ્તો કાઢું જ સાહેબ. અને પાર્ટીને બધા મંત્રીને મારી પર એટલો બધો વિશ્વાસ છે કે પ્રભાસિંહની રજૂઆત કોઈ દિવસ ફૂટી હોય જ નહીં. પણ આ રજૂઆતને નેતાગીરી કહેવાય કે દબંગાઈ કહેવાય? હાજી, આ રજૂઆતને નેતાગીરી કહી શકાય કે દબંગાઈ, કે દમખમ સાથે વાત કરવાની શક્તિ? એટલે સાહેબ, મને મારી જાત ઉપર એટલો વિશ્વાસ, કોન્ફિડન્સ છે સાહેબ, કોઈ સવાલ જ નથી. તમે કહ્યું કે લોકસભાની અંદર પોલ્યુશન છે, ફરીથી 5 વર્ષ જશો, એના પછીનું પણ 5 વર્ષનું વિચાર. આ સંજોગોમાં નવી ટર્મ, આ ટર્મ તો પૂરી થઈ, કદાચ રજૂઆત કરવાનો મોકો મળે કે નહીં મળે, નવી ટર્મ મળશે તો પહેલા દિવસે શું રજૂઆત કરશો? પહેલા વખત હું એ જ કહેવાનો છું કે કોઈ સંજોગોમાં હવે તો પાર્લામેન્ટનું સ્થળ બદલો, અને હવે આપણી પાસે સત્તા ગુજરાત વડાપ્રધાન હોય તો ગુજરાત કરીને બતાવવું જોઈએ, નવી પાર્લામેન્ટ બનાવી દેવી જોઈએ, આવું કહેવાનો બોલવાનો. અને સાહેબ કહેશે મને જો બોલવાની છૂટ આપે ને તો હું પાર્લામેન્ટમાં જાહેર સ્પીચમાં હું બોલવા તૈયાર છું આ બાબત સાહેબ. ક્યારે એવું ના થયું? તમે જુઓ, સામાન્ય જનતાની વાત તો લઈ જાઓ છો અને નેચરલી એક નેતાનો ગુણ પણ એવો હોવો જોઈએ. ક્યારે એ ના થયું કે આ મુદ્દે નેતૃત્વ કરું, બધા સાંસદોને એક કરું પાર્લામેન્ટ બદલવા માટે, સ્થળ બદલવા? સાહેબ રજૂઆત હું ચોક્કસ કરી શકીશ સાહેબ, અને પાર્લામેન્ટમાં મને છૂટ આપે ને, વધારે 5 મિનિટ બોલવાની છૂટ આપે તો હું બોલીશ સાહેબ. તો ક્યારે તમે સંસદીય મંત્રીની વાત ના કરી કે આ મુદ્દે મને છૂટ આપો બોલવાની? એ તો સાહેબ એમાં એવું નથી હોતું, બોલવું હોય તો અગાઉથી અધ્યક્ષને આપણે કાગળ લખવો પડે છે, અને નંબર પડે એ મુજબ પછી આપણને છૂટ આપે એટલે આપણે બોલીએ. હું લખીશ, કાગળ લખીશ. હાજી,